હેલો સહજાનંદ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ ધોરણ બાર પછી એડમિશન લેવા માંગતા હોય એમના માટે છે તો મિત્રો સૌથી પહેલાં તો જો આપ આ ચેનલ માટે નવા હો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમામ નવી અપડેટ સૌથી પહેલાં તમે જોઈ શકો સાંભળી શકો અને બીજાને માહિતી પણ પહોંચાડી શકો મિત્રો પરિપત્ર છે ઇન્ચાર્જ કુલ સચિવનો વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી કે ભાઈ બધા જ આચાર્યઓશ્રીને જણાવવાનું કે પ્રથમ વર્ષ બી તથા એ તથા એમએસસીઆઈટીની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા તારીખ એક સાત બે હજાર વીસથી શરૂ થશે મિત્રો એટલે આપણે અગાઉના વિડીયોની જોયું કે આજે જ શરૂ થઈ ગઈ છે તેમજ જે અગત્યની વાત મિત્રો બી કોમ બી ઓનર્સ બી બી એ ફાઇવ યર ઇન્ટિગ્રેટેડ બી કોમ એલ એલ બી ઓનર્સ ફાઇવ યર ઇન્ટિગ્રેટેડ એમ એ એચ આરડી તેમજ ફાઇવ યર્સ ઇન્ટિગ્રેટેડ એમ ઇન સસ્ટેન ડેવલપમેન્ટની વિકેન્દ્રિત ધોરણે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા તારીખ બે સાત બે હજાર વીસથી શરૂ થશે જેની નોંધ લેવા વિનંતી મિત્રો આવતીકાલે આપણે આમનો પરિપત્ર જે ઓફિસિયલની સાથે સાથે ઓનલાઈન જે પ્લેટફોર્મ પર તમે જેવું ક્લિક કરશો મિત્રો ત્યાં તમને આ બીકોમ બીબીએ બીસીએ એમએસસીઆઈટી જો કે જનરલી એમએસસીઆઈટી અને બીસીએ ને છે એ તો ઓનલાઈન ઓનલાઈન અવેલેબલ છે તો મિત્રો હવે તમે શું ધ્યાનમાં રાખશો એડમિશન લેતા પહેલાં કે જે તારીખ મેં તમને અગાઉ જણાવી હતી મિત્રો કે પંદર દિવસ કે આ ધારો કે બીકોમ કોમ બીબીએનો તો હજી તારીખ એક્સટેન્ડ કરશે કારણ કે એમએસસીઆઈટી અને બીસીએની આપણને ખ્યાલ છે કે ભાઈ છેલ્લી તારીખ પંદર સાત બે હજાર વીસ લખી હતી પરંતુ તમે જે બીકોમ બીબીએ કે પછી એલ એલ વાતો કરતા હો તો હું તમને ખાસ જણાવી દઉં છું મિત્રો કે શરૂઆતની અંદર બે ચાર દિવસમાં સૌથી પહેલાં તમે બધી વિગત જાણી લો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જો આપ બિન અનામત યાની કે જનરલ કેટેગરીમાં અને બિન અનામતમાં આવતા હોય તો એમનો ઈડબ્લ્યુએસનો આવકનો દાખલો ઈડબ્લ્યુએસનો દાખલો અને આવકનો દાખલો પહેલાં કાઢવો જરૂરી છે જેથી કરીને તમને જે કંઈ દસ ટકા અનામત ગુજરાત સરકારે બહાર પાડેલું છે એમનો લાભ લઈ શકો છો મિત્રો તો સૌથી પહેલું કામ તમે શું કરશો તો કે આવકનો દાખલો અને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આમ તો મિત્રો એક જ દિવસમાં નીકળી જતું હોય છે તમામ માહિતી લઈ અને આપણી ચેનલમાં પણ આ બધા વિડીયોઝ મૂકેલા છે કે ભાઈ આવકનો દાખલો અને ઈડબલ્યુએસ સર્ટિફિકેટ કઈ રીતે કાઢવું એના માટે શું પ્રોસેસ છે કઈ કઈ ડોક્યુમેન્ટ જોઈ જોઈશે તો સાથે મિત્રો આ બધી વિગત જાણી અને શરૂઆતની અંદર જ તમે ઓનલાઈન એપ્લાય નહીં કરતા થોડાક દિવસ રાહ જોશો જેથી કરી અને તમારા ડોક્યુમેન્ટ આવી જશે એ ડોક્યુમેન્ટની તારીખ તમારે એની અંદર નાખવાની છે તો જ તમને આ દસ ટકા અનામતનો લાભ મળશે હું આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયોઝની અંદર તમને માહિતી ખ્યાલ આવી ગયો છો આ માહિતી વધુમાં વધુ મિત્રો સાથે શેર કરશો ફરી મળીશું મિત્રો નવા સમાચાર સાથે અસ્તુ જય હિન્દ